જમ્મુના પલોરામાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની ચૂંટણી રેલી, કહ્યું શાંતિ વિના પાકિસ્તાન સાથે કોઈ જ વાતચીત નહીં. 370 હટ્યા બાદ પ્રથમવાર યોજાઈ રહી છે ચૂંટણી. ચૂંટણીને ઐતિહાસિક બનાવવા લોકોને કર્યું આહ્વાન. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન. સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની ફાંસી પર ઉઠાવ્યા સવાલ. ભાજપનો પલટવાર, કહ્યું ઇન્ડિયા અલાયન્સનો હાથ આતંકવાદીઓને સાથ. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી, સારવાર કરવી ન પડે તે માટે રેસિડેન્ટ ડોક્ટરે વૃદ્ધાને પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં છોડી મૂક્યા. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હોસ્પિટલ તંત્રની ખાતરી. હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને ઓડિશામાં ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના. તો ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો અલર્ટ. દ્વારકાના ખંભાળિયા ખાતે શિરેશ્વર લોકમેળાનો પ્રારંભ. કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ મેળાનો મૂક્યો પ્રારંભ. 9 સપ્ટેમ્બર સુધી લોકો માણી શકશે મેળો. તો તરણેતરના મેળામાં આજે મંદિરે કરાયું ધ્વજારોહણ. શક્તિપીઠ અંબાજી ખાતે યોજાવનારા ભાદરવી પૂનમના મેળા માટે તંત્ર સજ્જ. તમામ યાત્રાળુઓને ઉપલબ્ધ કરાશે સુરક્ષા, આરોગ્યલક્ષી તેમજ પ્રાથમિક સુવિધાઓ. 12 સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં 40 લાખ ઉપરાંત માઈ ભક્તો દર્શનાર્થે આવવાનો અંદાજ. દેશ અને દુનિયામાં આજે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે ગણેશ ચતુર્થી. ગણપતિ બાપ્પા મોર્યાના નાદની સાથે ભક્તોએ ભગવાન ગણેશજીની કરી સ્થાપના. તો રાજ્યમાં પણ ઠેર ઠેર નીકળી શોભાયાત્રા. જામનગરમાં યોજાઈ લાડુ સ્પર્ધા. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો 27મો ચંદ્રક. શોર્ટપુટમાં નાગાલેન્ડના હોકાટોએ જીત્યો કાંસ્ય ચંદ્રક. ભારતીય ખેલાડીઓ આજે પેરાસાઇકલિંગ, પેરા સ્વિમિંગ અને પેરા એથ્લેટિક્સમાં પણ રજૂ કરશે પડકાર. અને હવે જોઈએ સમાચારો વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જમ્મુ કાશ્મીર પ્રવાસનો બીજો દિવસ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે અમિત શાહે ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેઓ જમ્મુના પલોરામાં સભા સંબોધન કરી. જમ્મુ કાશ્મીરમાં ભાજપ ચૂંટણી લડશે અને જીતશે તેવો અમિત શાહે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. સાથે જ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. પાકિસ્તાનને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું કે જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય. મોદીજી કી સરકાર આઈ, આતંકવાદ કો પૈસા દેને વાલો પર તબાહી આઈ, જેલ મે ડાલ દીએ. વો કહેતે હૈ ફિર સે LOC કા ટ્રેડ હમ શરૂ કરેંગે. ઉનકા મુનાફા સીધા આતંક કે કામ મે હોગા. વો કહેતે હૈ હમ પાકિસ્તાન સે બાત કરેંગે. આજ મે કહે કર જાતા હું, જબ તક શાંતિ નહીં હોતી પાકિસ્તાન સે કોઈ બાત નહીં હોગી. કશ્મીર મે એસી સરકારે થી જો આતંકવાદ કે સામને આંખ મૂંદ કર બેઠી. એસે લોગ ભી હૈ, એસે લોગ ભી હૈ જો શાંતિ હોતી થી તો યહાં આકર મુખ્યમંત્રી બન જાતે થે, ઓર આતંકવાદ હોતા થા તો દિલ્હી મે જાકર કોફી બાર મે કોફી પીતે થે. ઇનોને આતંકવાદ કો બઢાયા. મે આજ કહેના ચાહતા હું, મોદી જી કે 10 સાલ મેં આતંકવાદ મેં 70% કમી લાને કા કામ એ ભારતીય જનતા પાર્ટી કી. તો આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે. દેશ અને દુનિયામાં ધામધૂમથી તેની ઉજવણી થઈ રહી છે. ગણપતિ બાપા મોર્યાના જયકારની સાથે ભક્તો પોતાના ઘરમાં ગણેશ સ્થાપન કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તાના રૂપમાં પૂજવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાની તમામ પ્રકારના દુઃખ
દૂર થાય છે. આજે આ પર્વને લઈને ભક્તોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવને ખૂબ જ મોટો પર્વ માનવામાં આવે છે. ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે. દેશ નહીં પણ વિદેશમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી હતી.